શ્રી નર નારાયણનું તપ ભંગ કરવામાં ઇન્દ્રને સફળતા અને ઇન્દ્ર દ્વારા કામદેવ અને વસંતની તપશ્ચરણનો સાથે ત્યાં મોકલવા, નારાયણ દ્વારા ઉર્વશી વગેરેની ઉત્પત્તિ અને નારાયણની સાથે અપ્સરાનો સંવાદ. વ્યાસજી કહે છે, રાજન, વધારે કહેવાની શું ફાયદો? બસ આ સંસારમાં ક્યાંય કોઈ એક વિરલો જ સાચો ધર્માત્મા હોય છે, જેની બુદ્ધિ દોહરહિત છે, દ્રોહરહિત છે. કારણ કે આ સતત સચરાચર જગત રાજ દ્વેષથી ઓતપ્રોત છે. જે વેર કરે તેની સાથે વેર રાખવું એ તો સમાનતા માનવામાં આવે છે, પરંતુ જે અદ્વેષી અને શાંત સ્વભાવના હોય તેમની સાથે દ્વેષ કરવો તો દુષ્ટતા જ કહેવાય. સાત્વિક લોકો માટે હંમેશા સતયુગ, રાજસ સ્વભાવવાળો માટે ત્રેતાયુગ અને તામસી લોકો માટે હંમેશા કળિયુગ હોય છે. યુગનો સંબંધ ક્રિયા સાથે છે. સત્વ ધર્મનું પાલન કરનાર ગમે તે યુગમાં હોય છતાં સતયુગી છે. બાકી બીજા બધા જ ધર્મોમાં તો બધા પ્રવૃત્ત હોય છે. વાસનામાં સ્વાભાવિક રીતે મલિનતા હોય છે અને તેના પ્રભાવથી ધર્મોમાં પણ મલિનતા આવી જાય છે. મલિન વાસના ક્યારેય ધર્મને નિર્મળ રહેવા દેતી નથી. ધર્મ બ્રહ્માના પુત્ર છે. બ્રહ્માજીના હૃદયમાંથી તેમની ઉત્પત્તિ થઈ હતી. સત્ય ધર્મનું પાલન કરનારા ધર્મ બ્રાહ્મણ રૂપે સદા બિરાજમાન હતા. તેમના દ્વારા વૈદિક ધર્મનું સદા પાલન થતું રહ્યું. તે મહાત્મા ધર્મને દક્ષ પ્રજાપતિની 10 કન્યાઓ સાથે લગ્ન કર્યા. વિવાહ સંસ્કારમાં જે જે નિયમો દર્શાવ્યા છે તે બધાનું પાલન કરતા તેમનું ગૃહસ્થ જીવન વ્યતીત થવા લાગ્યું. પછી સત્યવ્રતધારીઓમાં શ્રેષ્ઠ એવા ધર્મથી અનેક પુત્રો ઉત્પન્ન થયા. રાજન, તે પુત્રોનું નામ હરિ, કૃષ્ણ, નર અને નારાયણ રાખવામાં આવ્યા. હરિ અને કૃષ્ણએ યોગાભ્યાસ કર્યો. નર અને નારાયણ હિમાલય પર્વત પર ગયા અને બદ્રિકાશ્રમમાં પવિત્ર સ્થાન પર તેમણે તપશ્ચર્યા શરૂ કરી. તે પ્રાચીન મુનિઓ નર અને નારાયણ તપસ્વીઓના ઉત્તમ ગણાવા લાગ્યા. ગંગા કિનારે તેમણે બ્રહ્મનનું અખંડ ચિંતન કરતા હતા. ભગવાન શ્રી હરિના અંશ આવતા તે નર નારાયણ બંને ત્યાં રહીને 1000 વર્ષ સુધી તપ કર્યું. તેમના તપના તેજથી સંપૂર્ણ જગત સંતપ્ત થઈ ગયું. તેથી ઇન્દ્રના મનમાં નર નારાયણના પ્રતિ દ્વેષ થયો. ઇન્દ્ર ચિંતા કરવા લાગ્યો, હવે મારે શું કરવું? આ બંને ધર્મના પુત્રો નર અને નારાયણ અત્યંત તપસ્વી અને ધ્યાન યોગી છે. તેમણે સિદ્ધિ પ્રાપ્ત થઈ ચૂકી છે. હવે તેઓ જરૂરથી મારું ઇન્દ્રાસન પડાવી લેશે. કઈ રીતે તેમના તપનો વિઘ્ન નાખવું જેથી તેમની તપશ્ચર્યા અટકી જાય? આવા વિચારથી તેના મનમાં અતિ ભયંકર એવા કામ, ક્રોધ અને લોભ ઉત્પન્ન થયા. તપ ભંગ કરવાના ઉદ્દેશ સાથે તે ઐરાવત હાથી પર બેસીને ગંધમાદન પર્વત પર, જ્યાં નર નારાયણનો પવિત્ર આશ્રમ હતો, ત્યાં પહોંચી ગયા. ઇન્દ્રે તપસ્વી મુનિઓને જોયા. તપના પ્રભાવથી નર નારાયણનું શરીર સૂર્ય નારાયણ જેવું પ્રકાશિત થઈ રહ્યું હતું. ઇન્દ્રએ વિચાર્યું, અરે આ શું, સ્વયં વિષ્ણુ ભગવાનનો તો પ્રગટ થયા નથી ને, અથવા એક સાથે બે સૂર્ય ઉદય તો થયા નથી ને? ખબર નથી ધર્મના આ બંને શ્રેષ્ઠ કુમારો તપશ્ચર્યાના પ્રભાવથી શું કરી નાખશે. આવો વિચાર કરીને સચિપતિ ઇન્દ્રે નર નારાયણની સામે દ્રષ્ટિ નાખી અને કહ્યું, ધર્મનંદન, તમે ખરેખર અત્યંત ભાગ્યશાળી છો. તમારે શું જોઈએ છે તે કહો, હું તમને ઉત્તમ વરદાન આપવા તૈયાર છું. તે માટે જ હું અહીં આવ્યો છું. તમારા તપથી પ્રભાવિત થઈને તમને દુર્લભ વરદાન આપીશ. વ્યાસજી કહે છે, દેવરાજ ઇન્દ્ર નર નારાયણ સામે ઊભા રહીને વારંવાર આ પ્રમાણે કહેવા લાગ્યા, પરંતુ તે ઋષિઓએ કોઈ ઉત્તર આપ્યો નહીં. તે તો ધ્યાનસ્થ હતા, તેમના ચિત્તમાં કોઈ વિક્ષેપ ન હતો. ત્યારે ઇન્દ્રે ભય ઉત્પન્ન કરનારી મોહિની માયા વડે ઘણા સિંહ, વાઘ અને જંગલી પ્રાણીઓ ઉત્પન્ન કર્યા. આ જંગલી પ્રાણીઓના નર નારાયણને ભયભીત કરવાની ચેષ્ટા કરી. વાવાઝોડું, વૃષ્ટિ અને આગ લાગવાના દ્રશ્યો વારંવાર ઉપસ્થિત કર્યા. આ પ્રમાણે ઇન્દ્રમાયાની રચના કરી. નર નારાયણને ડરાવવાનો પ્રયત્ન કરતો રહ્યો, પરંતુ મુનિઓ પર માયાનો કોઈ પ્રભાવ પડ્યો નહીં. થાકીને ઇન્દ્ર પાછા ચાલ્યા ગયા. વરદાનની વાત પણ નર નારાયણને ચલિત કરી ન શકી. આંધી જેવા તોફાનોથી તે ભયભીત થયા નહીં અને સિંહ વાઘ વારંવાર તેમની સામે આવતા છતાં તેઓ ચલાયમાન થયા નહીં. યથાર્થ વખતે નર નારાયણને ધ્યાનમાંથી ચલિત કરવાનો કોઈ ઉપાય સફળ થયો નહીં. ઇન્દ્ર પોતાના ઘેર જઈ દુઃખ સાથે સમય વ્યતીત કરવા લાગ્યા.
તેમણે વિચાર્યું જે જગદીશ્વરી મહાવિદ્યાના નામે પ્રસિદ્ધ છે તે પરાપ્રકૃતિ દેવીનું રૂપ અત્યંત અદ્ભુત છે અને નિત્ય છે. નરનારાયણ તેમનું જ ધ્યાન કરી રહ્યા હતા, તેથી જ ભગવતીનું ધ્યાન કરનારને ગમે તેવો માયાવી કઈ રીતે ડરાવી શકે. કારણ કે દેવતાઓ અને દાનવો પાસે જેટલી માયા શક્તિઓ છે તે સર્વની ઉત્પત્તિ તો દેવીથી જ થાય છે. પછી તે દેવો અને દાનવો માયા દેવીના ઉપાસકોને કઈ રીતે ડગાવી શકે? દેવીનું ધ્યાન કરનારા પાપ બળી જાય છે. ભગવતીના મુખ્ય મંત્રો વાંગ બીજ, કામ બીજ અને માયા બીજ છે. જેના ચિત્તમાં ભગવતીના ઉપયુક્ત મંત્રોને સ્થાન લઈ લીધું હોય તેના કાર્યમાં વિઘ્ન નાખવા કોઈ સમર્થ નથી, પરંતુ ઇન્દ્ર માયાને આધીન તેની વિવેક બુદ્ધિ ખોઈ બેઠા હતા. તેથી નરનારાયણનું તપ ભંગ કરવા માટે તેમણે કામદેવ અને વસંત ઋતુને બોલાવે અને કહ્યું, કામદેવ તમે વસંત ઋતુ અને રતિને સાથે લઈને હમણાં જ રવાના થઈ જાઓ. અપ્સરાઓને લઈને તુરંત ગંધમાદન પર્વત પર જાઓ. ત્યાં બદ્રિકાશ્રમ નામના નિર્જન સ્થાનમાં પુરાણ પુરુષ નર નારાયણ જેવો પ્રધાન ઋષિ છે, તપ કરી રહ્યા છે. હે મનમંથ, તેમની પાસે જઈને તેમના ચિત્તને કામાતુર કરવાની અત્યંત આવશ્યકતા છે. અત્યારે મારું કાર્ય સફળ કરનારા તમારા સિવાય બીજું કોઈ નથી. તેમને મોહિત અને અસ્થિર બનાવી તરત જ તમારા બાણથી વ્યથિત કરી દો. મહાભાગ, તમે આ રીતે ધર્મના બંને મુનિપુત્રોને વશ કરી લો. આ સંસારમાં એવો કોણ દેવતા, માનવ કે દાનવ છે જે તમારા બાણોથી વશ ન થાય? કામદેવ, બ્રહ્મા હું, પોતે શંકર, ચંદ્રમા અને અગ્નિદેવ પણ તમારા બાણોના પ્રભાવથી વિવેક શક્તિ ખોઈ બેઠા છીએ. ત્યારે આ મુનિઓની શી તાકાત? અપ્સરાઓનું આ વૃંદ તમારી સહાયતામાં તૈયાર છે અને મનને મોહિત કરનારી આ મંડળી તમારી સાથે અવશ્ય આવશે. માત્ર તિલોત્તમા અને રંભા બે જ આ કાર્યને સફળ કરવામાં પારંગત છે. આમ તો તમે એકલા જ આ કામ પાર પાડી શકો તેમ છો, છતાં બધા જ મળીને તો કરી જ શકશો એમાં શંકા નથી. મહાભાગ, તમે મારું આ કાર્ય કરવા તત્પર થઈ જાઓ. હું તમને તમારી ઈચ્છા હોય તે આપવા તૈયાર છું. મેં તે તપસ્વીઓને વરદાન આપવાની વાત કહીને લાલચની ખૂબ કોશિશ કરી, પરંતુ તેઓ તેમના સ્થાનેથી હલ્યા ચાલ્યા વિના શાંત બેઠા રહ્યા, તેથી મારો તે શ્રમ નકામો ગયો. ત્યાર પછી મેં માયાના બળે તેમને ભયભીત કરવાની કોશિશ કરી તો પણ તેઓ અડગ રહ્યા. શરીરની રક્ષા આવશ્યક છે એ વાત તે સમજતા જ નથી. વ્યાસજી કહે છે, ઇન્દ્રની વાત સાંભળીને કામદેવે કહ્યું, હે ઇન્દ્ર, હું આપનું ઈષ્ટ કાર્ય અવશ્ય કરીશ. ભલે તે મુનિ હોય, કોઈ દેવતાના ઉપાસક હશે તો તેઓ મારા વશમાં થઈ જશે, પરંતુ દેવીના ઉપાસકને હું કોઈ રીતે વશમાં કરવા સમર્થ નથી. ક્લીમ દેવીનો કામ બીજ મહા મંત્ર છે. જે સાધક મનમાં આ બીજ મંત્રનું ચિંતન કરતો હશે તે મારી શક્તિની બહાર હશે. તેથી જો તે તપસ્વી મહાશક્તિની ઉપાસના કરતા હશે તો તેમના પર મારા બાણોનો પ્રભાવ થવો અસંભવ છે. ઇન્દ્રએ કહ્યું, મહાભાગ, તમે આવશ્યક સામગ્રી સાથે ત્યાં જાઓ. તમે મારા અનન્ય હિતેષ્ટી છો, તેથી આ દુર્લભ કાર્યને સફળ કરવાનું તમારું પરમ કર્તવ્ય છે. વ્યાસજી કહે છે, ઇન્દ્ર ની આજ્ઞા થવાથી કામદેવ તેમની પૂરી તૈયારી સાથે જ્યાં ધર્મના બે પુત્રો નરનારાયણ તપ કરતા હતા ત્યાં ગયા. વ્યાસજી કહે છે, રાજન, સર્વપ્રથમ ત્યાં વસંત ઋતુ પહોંચી. બધા વૃક્ષો ફળોથી ખીલી ઉઠ્યા, તેમના પર ભમરાઓ ગુંજન કરવા લાગ્યા. આંબા, ચંપો, તિલક, ખાખરો, સાખુ એટલે કે સાલ વૃક્ષ, તાડ, તમાલ અને મોવડો આ બધા જ વૃક્ષો ફળોથી સુશોભિત થઈ ગયા. વૃક્ષોની ડાળ પર કોયલો મધુર સ્વરથી ટહુકા કરવા લાગી. ફૂલોથી ભરપૂર લતાઓ પર્વતો પર ચડવા લાગી. પ્રાણીઓમાં કામનો પ્રભાવ તેની સીમા ઓળંગી ગયો. બધા પ્રેમાસક્ત બની સમસ્ત વિલાસ કરવા લાગ્યા, પરસ્પર વિલાસ કરવા લાગ્યા. તેઓ સંપૂર્ણ ઉન્મત્ત બની ગયા. ફૂલોની શ્રેષ્ઠ સુગંધ લઈને દક્ષિણનો વાયુ મંદ મંદ ગતિથી વહેવા લાગ્યો. જેના સ્પર્શ માત્રથી આનંદનો અનુભવ થતો હતો તેવા વાતાવરણમાં ઋષિ મુનિઓ ઇન્દ્રિયો પર તેમના વશની બહાર જવા લાગી. ત્યાર પછી રતિ સાથે કામદેવ તેના પાંચ બાણો સાથે બદ્રિકાશ્રમમાં મુકામ કર્યો.
રંભા અને તિલોત્તમા વગેરે અપ્સરાઓ પણ તે પવિત્ર આશ્રમ પર પહોંચી ગઈ. તે બધી અપ્સરાઓ સંગીત કલામાં નિપુણ હતી. તેમણે સ્વર અને તાલ સાથે ગાવાનું શરૂ કર્યું. આ મધુર સંગીત ગીત સંગીત કોયલો અને કલરવ અને ભમરાઓનું ગુંજન સાંભળીને મુનિવર નર નારાયણની સમાધિ છૂટી. તેમણે વિચાર કર્યો, અત્યારે અહીં વસંત ઋતુનું આગમન કઈ રીતે થયું? વન પુષ્પોથી શોભિત થયું, તેથી તેઓ મનમાં વિચાર કરવા લાગ્યા, શું આજે તેનો સમય પૂરો થતા પહેલા જ શિશિર ઋતુ સમાપ્ત થઈ ગઈ? કારણ ગતિચક્રમાં આ પરિવર્તન થવું અસંભવ નથી, છતાં કઈ રીતે થયું? ત્યાર પછી નારાયણે આવી આશ્ચર્યજનક ઘટના જોઈને પોતાની આંખની પાપણો બીડવાનું પણ વિચારીને નરને કહેવા લાગ્યા. નારાયણે કહ્યું, ભાઈ જો આ ફૂલોથી લદાયેલા વૃક્ષો કેવા શોભી રહ્યા છે. ચારે બાજુ કોયલના મધુર શબ્દો સંભળાય છે. ભમરાઓના ટોળે ટોળા આ વૃક્ષની શોભા વધારી રહ્યા છે. મુનિ શિશિર ઋતુ ભયંકર તોફાની બની છે. ત્યાં તો સિંહરૂપી વસંત ઋતુ તેના તીક્ષ્ણ નખોથી તેને ચીરી નાખતી ખાખરાના ફૂલોને લઈને આવી ચડી છે. બ્રાહ્મણ અત્યારે આ બદ્રિક આશ્રમ સાક્ષાત વસંત ઋતુ લક્ષ્મીનું નિવાસસ્થાન બની ગયો છે. મને આશ્ચર્ય થાય છે કે વસંત ઋતુ તેના આગમનને ઓળંગીને કઈ રીતે આવી ચડી. દેવ ઋષિ, મને ચોક્કસ લાગે છે કે આ આપણા તપમાં વિઘ્ન ઉભી કરનારી માયા છે. તમે આ સંબંધમાં વિચાર કરો. જેને સાંભળતા ધ્યાન છૂટી જાય તેવું દિવ્ય અપ્સરાઓનું સંગીત સંભળાય છે. આ બધું આપણી તપશ્ચર્યા ભંગ કરવાનું ઇન્દ્રનું પરાક્રમ તો નથી? એ સિવાય આપણે વસંત ઋતુ તેનો પ્રભાવ કઈ રીતે પ્રગટ કરી શકે? એવું લાગે છે કે આપણા તપથી ભયભીત થઈને ઇન્દ્રે આ બધું વિઘ્ન ઊભું કર્યું છે. શીતલ મંદ મંદ સુગંધી મનમોહક વાયુ શરીરને સ્પર્શ કરી રહ્યો છે. ઇન્દ્રના ષડયંત્ર સિવાય આમાં બીજું કોઈ કારણ નથી. ભગવાન નારાયણ સર્વત્ર વ્યાપક છે. નારાયણ કહી રહ્યા હતા ત્યાં જ કામદેવની પૂરી સેના ત્યાં આવી પહોંચી. બધાથી આગળ કામદેવ હતો. નરનારાયણે આશ્ચર્ય સાથે તેમની સામે જોયું. કામદેવ મેનકા, રંભા, તિલોત્તમા, પુષ્પગંધા, સુકેશી, મહાશ્વેતા, મનોરમા, પ્રમદ્રા, ધૃતાચી, ગીતજ્ઞા, ચારુહંસિની, ચંદ્રપ્રભા, શોભા, વિદ્યુન્માલા, અંબોજાક્ષી અને કાંચનમાલિની તથા એ સિવાય બીજી અનેક અપ્સરાઓ નરનારાયણને જોઈ તે બધી મળીને 16,050 હતી. કામદેવની આ વિશાળ સેના જોઈને નર અને નારાયણ ખૂબ આશ્ચર્યચકિત થઈ ગયા. પછી અપ્સરાઓ તેમને પ્રણામ કરીને સામે ઊભી રહી. બધી અપ્સરાઓએ સુંદર આભૂષણો પહેર્યા હતા. દિવ્ય માળાઓ તેમના ગળાને શોભા વધારી રહી હતી. તે બધી જ પૃથ્વી પર અતિ દુર્લભ દિવ્ય શાસ્ત્રોક્ત પદ્ધતિનું અને કામને વધારનારું સંગીત ગાઈ રહી હતી. મુનિવર નારાયણે તે અપ્સરાઓને કહ્યું, હે સુંદર કેડવાળી સ્ત્રીઓ, તમે બધા જ આનંદપૂર્વક અહીં જ બેસો. હું તમારો આતિથ્ય સત્કાર કરું છું. તમે બધા અતિથિના રૂપમાં સ્વર્ગથી અહીં આવ્યા છો. વ્યાસજી કહે છે, તે વખતે મુનિવર નારાયણે મનમાં અભિમાન સાથે વિચાર્યું કે આ ઇન્દ્રે અમારા તપમાં વિઘ્ન નાખવા માટે આ બધાને અહીં મોકલ્યા છે. પરંતુ બિચારી આ તુચ્છ અપ્સરાઓ અમારું શું બગાડી શકવાની હતી? હું હમણાં જ આ બધાને આશ્ચર્યચકિત કરવા માટે બીજી નવી અપ્સરાઓનું ઉત્પન્ન કરું છું. આમ આ અપ્સરાઓ કરતા તે બધાના રૂપ અદ્ભુત હશે. ત્યારે તપશ્ચર્યાનો પ્રભાવ બતાવવાનો અવશ્ય અત્યંત અત્યારે તપશ્ચર્યાનો પ્રભાવ બતાવવો અત્યંત આવશ્યક છે. આ પ્રમાણે વિચાર કરીને નારાયણે પોતાના હાથ સાથળ ઉપર પછાડ્યો અને તરત એક સર્વાંગ સુંદર સ્ત્રીને ઉત્પન્ન કરી. નારાયણની સાથળમાંથી નીકળેલી તે સ્ત્રી ઉર્વશી અત્યંત સુંદર હતી. ઉભેલી અપ્સરાઓ તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. તે સમયે મુનિવર નારાયણનું મન બિલકુલ નિશ્ચિંત હતું. ત્યાં જેટલી અપ્સરાઓ કામદેવ સાથે આવી હતી તેટલી જ બીજી અપ્સરાઓ તેમણે ઉત્પન્ન કરી લીધી. તે બધી અપ્સરાઓ હાથમાં વિવિધ પ્રકારના ઉપહારો સાથે નાચતી ગાતી સાથે મુનિવર નરનારાયણને વંદન કરી સામે ઊભી રહી. ત્યારે સ્વર્ગથી આવેલી અપ્સરાઓએ નરનારાયણને કહ્યું, અમે બધી મૂર્ખ સ્ત્રીઓને આપની તપશ્ચર્યાનો મહિમા અને ધૈર્ય જોઈને આશ્ચર્ય થયું છે. હે
ભાગ્યશાળી મુનિયો, અમે આપના પ્રભાવને જાણી લીધો. આપ ભગવાન શ્રી હરિના અંશાવતાર છો. આપ સમ દમ વગેરે ગુણો સદગુણોથી પૂર્ણ છો. આપની સેવા માટે નહીં પરંતુ સત્કૃતુ એટલે કે સ્વયજ્ઞ કરનારા ઇન્દ્રનું કાર્ય સિદ્ધ કરનાર કરવાના વિચારથી અમે અહીં આવ્યા છીએ. અમારા કયા સદભાગ્ય અમને આપના દર્શન થયા? અમે એવું કયું પુણ્ય કાર્ય કર્યું હશે તે આપ જાણવા અમે અસમર્થ છીએ, પરંતુ એ ચોક્કસ છે કે અમારા કોઈ સંચિત પુણ્ય હશે જ. અમે ખરેખર ગુનેગાર છીએ, છતાં આપ અમને પોતાના સમજીને શાંત રહ્યા અને અમને કોઈ દંડ આપ્યો નહીં. એ યોગ્ય જ થયું છે, કારણ કે વિવેકી મહાપુરુષો તુચ્છ શાપ આપીને તેમના તપોબળનો અપવ્યય કરતા નથી. વ્યાસજી કહે છે, આ પ્રમાણે અપ્સરાઓ નમ્રતાપૂર્વક પ્રણામ કરીને પોતાની વાત કહી રહી હતી. તેમની વાત સાંભળીને મુનિવર નરનારાયણ ઉત્તર આપવા તત્પર થયા. તે વખતે તે મુનિવર અતિ પ્રસન્ન હતા. કામ અને લોભને તેમણે જીતી લીધા હતા. તપશ્ચર્યાના તેજથી તેઓ સર્વાંગ સુંદર લાગતા હતા. ભગવાન નારાયણે કહ્યું, માગો, હું તમને તમારી ઈચ્છા હોય તે વરદાન આપવા તૈયાર છું. તમને બધા જ સુંદર નેત્રવાળી ઉર્વશીની સાથે લઈને તમે બધા આ સુંદર નેત્રવાળી ઉર્વશીની સાથે લઈને સ્વર્ગ લોકમાં પ્રસ્થાન કરો. આ બાળા હું તમને ભેટ રૂપે આપું છું. તેથી મનને મુગ્ધ કરનારી આ અપ્સરા હવે જવા માટે તૈયાર થઈ જાય. સાથળમાંથી ઉત્પન્ન થયેલી આ ઉર્વશી અપ્સરાને અમે ઇન્દ્રને પ્રસન્ન કરવા માટે આપીએ છીએ. બધા દેવતાઓનું કલ્યાણ થાઓ. હવે તમે બધા અહીંથી પ્રસ્થાન કરો. અપ્સરાઓ બોલી, મહાભાગ, આપ દેવાદિદેવ ભગવાન નારાયણ છો. પરમ ભક્તિ સાથે પ્રસન્નતાપૂર્વક અમે આપના ચરણોમાં સમર્પિત છીએ. હવે અમે ક્યાં જઈએ? હે મધુસૂદન, આપની આંખો કમળપત્ર જેવી વિશાળ છે. જો પણ પ્રસન્ન છો, જો આપ પ્રસન્ન છો અને અમને ઈચ્છાવર એટલે કે વરદાન આપવા ઈચ્છો છો, તો અમને અમારો મનોરથ આપની સામે પ્રસ્તુત કરીએ છીએ. અમારો મનોરથ આપની સામે પ્રસ્તુત કરીએ છીએ. હે ઉત્તમ તપસ્વી દેવેશ, આપ અમારા પતિ થવાની કૃપા કરો. અમારે આ જ વરદાન જોઈએ છે, જેનાથી અમે પ્રસન્નતાપૂર્વક આપની સેવા કરી શકીએ અને આપે ઉર્વશી અને બીજી અપ્સરાઓને ઉત્તમ ઉત્પન્ન કરી છે તે આપની આજ્ઞા પ્રમાણે સ્વર્ગમાં પધારે. હે ઉત્તમ તપસ્વી મુનિયો, અમે 16,050 અપ્સરાઓ અહીં જ રહીશું. અમે બધા આપની સુંદર સેવા કરીશું. હે દેવેશ, આપ અમારી અભિલાષા પૂર્ણ કરીને આપના સત્યવ્રતનું પાલન કરો. અમારા ભાગ્યવશ સ્વર્ગમાંથી અમે અહીં આવ્યા છીએ. હે દેવેશ, અમારો ત્યાગ કરવો આપના માટે શોભાસ્પદ નથી. જગત પ્રભુ, આપ સર્વ સમર્થ પુરુષ છો. ભગવાન નારાયણે કહ્યું, પૂરા 1,000 વર્ષ સુધી અમે અહીં તપ કર્યું છે. સુંદરીઓ, અમારી ઇન્દ્રિયો અમારા વશમાં છે, પછી અમે અમારા તપનો નાશ કઈ રીતે કરીએ? કામ વગેરે સુખની તો અમને લેશ માત્ર ઈચ્છા નથી, કારણ કે તેનાથી સાત્વિક સુખનું નિકંદન નીકળી જાય છે. પાશ્વિક એટલે કે પશુ જેવા મિથુનાદિક કર્મમાં બુદ્ધિમાન પુરુષો કઈ રીતે આસક્ત થાય? અપ્સરાઓ બોલી, શબ્દાધિક 5 ગુણોના વચ્ચે સ્પર્શ આવે છે, તેથી સ્પર્શ સુખને સર્વોત્તમ માનવામાં આવે છે. તેથી હે મહારાજ, અમને બધી રીતે સ્પર્શ સુખ આપવા માટે વચનબદ્ધ થવાની કૃપા કરો. પછી નિર્ભયતાપૂર્વક સુખ ભોગવીને ગંધમાદન પર્વત પર ફરો. અધ્યાય 5 અને 6 સંપૂર્ણ.